આમ તો મારી સીટ આગળ છે પણ ઓફ સિઝન છે એટલે પેસેન્જર પાંચ સાત જ છે તો થોડો ડર લાગે છે એટલે આપની સામે આ સીટમાં બેસવા આવી કોઈ સારા માણસની બાજુમાં કે પાસે બેઠા હોઈએ તો સલામતી વધુ કરી આપનો ડર સ્વાભાવિક છે પણ આપને હું સારો માણસ કઈ રીતે લાગ્યો રમાકાંતે ખૂબ ટૂંકો જવાબ આપ્યો એ તો માણસના ચહેરા પરના હાવભાવ અને નજર પરથી અંદાજ આવી જ જાય સાચી વાત છે એ રીતે ભાષા પરથી બોલવા પરથી પણ અંદાજ આવે કે સામેની વ્યક્તિ સારી છે કે ખરાબ જેમ કે આપની વિવેકી ભાષા જ કહે છે કે આપ સારી વ્યક્તિ છો ઉંમર વધુ 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 લાગતી ન હતી તમે મને આપ આપ નહીં કહો તો ગમશે કે શબ્દનું વજન જરા લાગે છે બંને ઉર્મિલા સહેજ હસી મારું પણ એવું જ છે પરંતુ શું છે કે પહેલી જ મુલાકાતથી કોઈને તમે કહેવા કરતા આપ કહેવું મને વધારે યોગ્ય લાગે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કહી રમાકાંતે મોબાઈલમાં અધુરુષ છોડેલું આગળ વાંચવાનું શરૂ કર્યું કવરેજ છે ઉર્મિલાનો વધુ એક સવાલ આવ જા કરે છે પણ હું તો સેવ કરેલી એક વાર્તા ઓફલાઈન વાંચું છું વાર્તા વાંચવાનો તો મને પણ ખૂબ જ શોખ છે એક કામ કરશો જી ફરમાવો અત્યારે નેટવર્ક છે તો આપ જે વાર્તા વાંચી રહ્યા છો તે મને ફોરવર્ડ કરી શકો છો શ્યોર આપને વાર્તા વાંચવી ગમતી જ હોય અને જો આપને પ્રોબ્લેમ ન હોય તો ફક્ત આ એક જ નહીં બીજી બે પણ મોકલું વાહ તો તો વધુ ગમશે હું એ વાંચું ત્યાં સુધી આપ પણ ડિસ્ટર્બ વગર વાંચી શકશો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે ડિસ્ટર્બ કરવાનો સવાલ નથી પરંતુ વાર્તા વાંચવી શરૂ કરી છે તો થાય છે કે પૂરી વાંચી લઉં બાકી આપણે હજુ તો છે મુંબઈ સુધી ચૌદ પંદર કલાક સાથે છીએ તો આપણી પાસે વાત કરવાનો ઘણો સમય છે આમ પણ બસમાં આખી રાત આરામથી ઘસઘસાટ ઊંઘ થોડી આવશે આપની વાત સાચી છે વાર્તાઓ વાંચી લઉં પછી આરામથી વાતો કરીશું રમાકાંત ઉર્મિલાને ત્રણ વાર્તા ફોરવર્ડ કરી અધૂરી છોડેલી વાર્તા વાંચવામાં લીન તલ્લીન થઈ ગયો ચાલીસેક મિનિટમાં ઉર્મિલાએ વાર્તાઓ વાંચી લીધી વાહ સરસ વાર્તા છે સંવાદો વિષય વસ્તુ બધું જ હૃદય સ્પર્શી છે પણ એક વાત ન સમજાઈ એક પણ વાર્તામાં લેખકનું નામ નથી લેખકે દરેક વાર્તામાં લેખકનું નામ અજ્ઞાત જ લખ્યું છે આટલું સરસ લખે છે તો પછી નામ છુપાવવાની શી જરૂર એવું પણ બને કે ને આ લેખક કવિતાઓ તો લખતો હોય એટલે ભાષા પર કાબૂ સારો હોય શબ્દોને લખવાની શૈલી વાચકના હૃદયને સ્પર્શી જાય તેવી હોય પરંતુ તેણે વાર્તા લખવાની શરૂઆત જ કરી હોય એટલે ટીકા ટિપ્પણીનો ડર લાગતો હોય શક્ય છે પણ મને લાગે છે કે આટલી સરસ વાર્તાઓ લખે છે તો નામ છુપાવવાની જરૂર નથી અરે હા આપે હમણાં કહ્યું કે કવિતાઓ તો સારી લખતા હોય પણ વાર્તા લખવાની શરૂઆત હોય આપના કહેવા પરથી તો એવું જ લાગે છે કે આપ લેખકને ઓળખો છો રમાકાંત સહેજ હસ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપના હસવાનું કારણ સમજાયું નહીં એ હું પોતે છું આપે સુંદર પ્રતિક્રિયા આપી એ બદલ ખૂબ ખૂબ આભાર ઓહ એમ વાત છે લેખક મહાશય પણ હાથે ઉર્મિલા હસી પડી વાંચવામાં જમવાનો હોલ્ટ આવી ગયો ચાલો લેખકમાં હશે થોડી ભેટ પૂજા કરીશું ત્રણ ચાર કલાકમાં તો એમને ઘણા લાંબા સમયનો ગાઢ પરિચય હોય એ રીતે હસતા હસતા ઉર્મિલા બોલી લાંબી મુસાફરી ખાસ કરીને રાત્રિની મુસાફરી દરમિયાન હું ચા સાથે પાંચ સાત બિસ્કીટ જ લઉં છું તો કંપની જરૂર આપીશ બંને એક ખાલી ટેબલ પર સામસામે ગોઠવાયા ચા નાસ્તાને ન્યાય અપાઈ ગયો આપ બે મિનિટ અહીં બેસો અથવા ખુલ્લી હવામાં ઊભા રહો હું બે મિનિટમાં સિગારેટના બે પાંચ કસ ખેંચીને હમણાં આવ્યો આપના જેવા વિચારવાન અને સમજદાર વ્યક્તિ માટે આ સિગારેટનું વ્યસન હોવું જરા અજુગતું કહેવાય જોકે હું સમજી શકું છું કે લેખકો કે કવિઓના મનમાં સતત વિચારોના વંટોળ ઉઠતો હોય રાત ઉજાગરા પણ કરવા પડતા હોય એટલે વધુ પૂરતી ચા અને સિગારેટ કે તમાકુ જેવી કોઈ પણ ચીજની આદત હોય બસ ઉપડવાનો સમય થયો બંને પોતપોતાની એ જગ્યાએ ગોઠવાઈ ગયા રમાકાંત વિચારે ચડી ગયો આ છોકરી ચહેરા પરથી તો સાવ સામાન્ય દેખાય છે પણ તેની બુદ્ધિ વિક્ષણ છે હાજર જવાબી છે બોલવા પ્રતિ સંસ્કારી પણ લાગે છે થોડી વારમાં જ હળીમળી જાય તેવી છે સાહિત્યની શોખીન તો છે જ પણ સાહિત્યની સમજ પણ સારી ધરાવે છે જરૂર ગુજરાતી વિષય સાથે બી એ કર્યું હોવું જોઈએ એમ પણ બની શકે કે એમએ પણ કરી હોય આવી વ્યક્તિ સાથે વધુ પરિચય કેળવવામાં કશું વાંધાજનક લાગતું નથી કયા વિચારમાં આટલા ઊંડા ખોવાઈ ગયા કોઈ નવી વાર્તા તો પટલ પર નથી રહ્યા ને લેખક મા ઉર્મિલા ક્યારની રમાકાતના ચહેરા સામે જોઈ રહી હતી તેના મનમાં ચાલી રહેલા વિચારો વાંચવાની કોશિશ કરી રહી હતી નાના કોઈ નવી વાર્તાનો વિચાર ચાલતો ન હતો આપની સાથે જે રીતે આટલો સમય વિતાવ્યો આપે મુક્ત મનથી વાત કરી તો આપના વિશે જ વિચારતો હતો કે કઈને રમાકાંતે પોતે ઉર્મિલા વિશે જે વિચારી રહ્યો હતો તે કહ્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે વાર્તામાં નવો વળાંક આપશે ઓહો એમ વાત છે તમે લેખકો કવિઓ કંઈક વધારે પડતું જ વિચારો છો પરંતુ કશું વાંધો નહીં એ બહાને મને ખબર તો પડી કે મેં અત્યાર સુધી યોગ્ય વ્યક્તિ સાથે સમય વિતાવ્યો અને વાતચીત કરી ખૂબ ખૂબ આભાર સાચું કહું તો સાથે સાથે એ પણ વિચારતો હતો કે હવે એકબીજા વિશે થોડું પૂછવા એકબીજા વિશે થોડું જણા જણાવવામાં કોઈ હરકત નથી અલબત્ત જો આપને અંગત જાણકારી આપવી યોગ્ય લાગે તો લેખકો કવિઓનો આ જ મોટો વાંદો એક એક શબ્દ જોખીને બોલે એમાં એટલું બધું વિચારવાનું શું જે પૂછવું હોય જાણવું હોય એ બે ધડક પૂછી લેવાનું સામેની વ્યક્તિને યોગ્ય લાગે તો જવાબ આપે નહીં તો જવાબ આપવાનું ટાળે મને લાગે છે કે આપ હજુ પણ કચકાહટ અનુભવો છો આપ શરૂઆત નહીં કરી શકો તો લો હું મારો થોડો પરિચય આપું મારું નામ ઉર્મિલા અમે રાજકોટના રૈયા રોડ પર રહીએ છીએ ઘરમાં હું પિતાજી અને બા ત્રણ જણા છીએ મારી નાની બહેન મુંબઈ સાસરે છે એના પતિનો સ્વભાવ સારો છે હું જાઉં તો એમને કોઈ હરકત જેવું કે એમનું શેડ્યુલ વિખાતું હોય એવું પણ લાગતું નથી ઉલટાના રાજી થાય છે તો દર પાંચ છ મહિને દસ બાર દિવસ માટે ત્યાં જાઉં છું બાર ધોરણ પાસ છું કોઈ જ કોલેજ જોઈ નથી બાકી મને વાંચવાનો શોખ છે એ તો આપે જોઈ જ લીધું લ તો આ મારો પ્રાથમિક પરિચય હવે આપનો વારો કંઈ ઉર્મિલા હસી મારું નામ રમાકાંત હું પણ રાજકોટ જ ધર્મજ રોડ પર રહું છું ઘરમાં હું અને બા બે જ છીએ ગવર્મેન્ટ જોબ છે તો લખવા વાંચવા માટે પૂરતો સમય મળે છે મારા મોટા બહેન પણ મુંબઈ સાસરે છે ત્યારે કંટાળો આવે ત્યારે પાંચ છ દિવસ માટે ત્યાં જઈ ફ્રેશ થઈ આવું બહેન ઉપરાંત કાકાનો એકનો એક દીકરો પણ ત્યાં રહે છે તેની સાથે મારે ખૂબ સારું બને છે મારા બહેનના સાસરાવાળા પણ ખૂબ સારા છે મને પૂરા મનથી બોલાવે છે રાખે છે પણ ગમે તેમ તોય બેનનું સાસરું એટલે મારો ઉતારો કાકાના એ દીકરાને ત્યાં જ હોય પણ દિવસનો વધુમાં વધુ સમય બહેન સાથે વિતાવવું ઉપરાંત ત્યાં મારા બીજા પણ ઘણા સગા સંબંધી છે અને પિતાજીની ગેરહાજરી છે તો મારે અવારનવાર મુંબઈ જવાનું થાય રમાકાંતે પોતાનો પરિચય આપ્યો આ વખતે કેટલા દિવસનો પ્રોગ્રામ છે લગભગ આઠ દસ દિવસનો રહેવાનો છું આપ સમજો કે લગભગ એટલા જ દિવસ એક વાત કહું તમે મને આપને બદલે તમે અથવા તો નામથી બોલાવશ તો વધારે ગમશે પણ હા જ્યારે નામથી બોલાવો ત્યારે પાછળ બેન લગાડતા નહીં ફક્ત ઉર્મિલા કહેશો તો પણ ચાલશે શું છે કે એક કહેવાતા ભાઈએ હદે છેતરી છે કે હવે કોઈ મને બહેન કહે એ પણ ગમતું નથી કે કોઈને ભાઈ કહેવું પણ સહેજ પણ ગમતું નથી આવા સંબોધન પ્રત્યે ભારો નફરત આવી ગઈ છે આમ પણ સંબંધ જો સાચી લાગણીનો હોય તો એ સંબંધને કોઈ નામ આપવાની ઉતાવળ શા માટે કરવી રમાકાંતે ઉર્મિલાની નિખાલસતા ગમી તમે ભલે બાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો પણ આટલો અભ્યાસ કરી છોકરીઓ નાની મોટી જોબ કરતી હોય છે તમે જોબ કરો છો ના જોબ કરતી નથી આમ પણ મને જોબ પસંદ પણ નથી મને તો ઘર સંભાળવું ગમે છે ઉર્મિલાએ બગાસ ખાતા ખાતા જવાબ આપ્યો તમને ઊંઘ આવે છે ને આરામથી ઊંઘ ખેંચી લો ઊંઘ તો આવે છે પણ તમને વાત કરવાની ઈચ્છા હોય તો જાગી શકું તેમ છું ખોટો ઉજાગરો શા માટે કરવો આમ પણ ત્રણેક કલાકમાં હોલ્ટ આવશે ભલે તો હું લંબાવું તમે પણ લંબાવો દોસ્તો કાહની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હોલ્ટ આવે ત્યારે જો મારી ઊંઘ ન ઉડે તો જરા અવાજ મારજો ગઈ ઉર્મિલાએ ફરી વખત સીટ ઝાપટી લંબાવ્યું અને ગરદન સુધી સાલ ઉડી રમાકાંતે પણ લંબાવ્યું બીજો છેલ્લો હોલ્ટ આવ્યો રમાકાંતે ઉર્મિલાને અવાજ માર્યો ચાલો હોલ્ટ આવ્યો થોડી ઉથાવળ રાખવી પડશે હોલ્ટ પંદર વીસ મિનિટનો હોલ્ટ જ છે ઉર્મિલાને ગસકસાટ ઊંઘ આવી ગઈ હતી રમાકાંતનો અવાજ સાંભળી સફાળી જાગી વાળ જરા વ્યવસ્થિત કર્યા અને બંને નીચે ઉતરી ચા પીવા બેઠા તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલું તો પ્રોબ્લેમ તો નથી ને પ્રોબ્લેમ તો શું હોય પણ હું થોડી સ્પષ્ટ વક્તા છું તો ચોખવટ કરું એવું છે ને કે મને મોબાઈલ માટે વધુ સમય મળતો નથી તો હું મિત્રોની પોસ્ટ ખૂબ જ ઓછી વાંચી શકું છું તમારી રિક્વેસ્ટ સ્વીકારું એ પછી તમને એવું ન લાગવું જોઈએ કે હું તમને ઇગ્નોર કરું છું કશો વાંધો નહીં હું ખાસ પોસ્ટ મૂકતી પણ નથી અને મૂકું તો પણ તમે ન વાંચો તો મને જરા પણ ખરાબ નહીં લાગે મારે તો તમારું સાહિત્ય વાંચવું છે ઓકે ઉર્મિલાએ રિક્વેસ્ટ મોકલી આપી વોલ્ટ પૂરો થયો બસ ઉપડી થોડીવાર બંને થોડી વાતો કરી ફરીથી લંબાવ્યું મીરા રોડ ઉતરવા તૈયાર થઈ જાઓ ક્લીનરનો મોટો અવાજ સાંભળી લગભગ બધા પેસેન્જરની ઊંઘ ઉડી ગઈ ઉર્મિલાએ જાગીને આંખ ચોરતાં ચોરતાં સાળ સંકેલી સામાન પેક કર્યો તમે ક્યાં ઉતરશો નેશનલ પાર્ક હું પણ ત્યાં જ ઉતરવાની છું તમારે ત્યાં જ જવાનું છે નેશનલ પાર્કથી ખાસ દૂર નહીં એસવી રોડ પર મજીઠિયા હવેલી પાસે વાહ તો તો આપણા બંનેનો રસ્તો જ એક જ છે મારી બહેનની સોસાયટી ત્યાંથી જ રાઇટ સાઈડ એકદમ નજીક છે વાતમાં અને વાતમાં નેશનલ પાર્ક સ્ટોપ આવી ગયું નીચે ઉતરી જોયું તો એક જ રીક્ષા હતી તમે આમાં નીકળો હું ઊભો છું એકાદ રિક્ષા તો આવશે જ ને તમે પણ ખરા છો હો આટલા કલાક સાથે મુસાફરી કરી સાથે ચા નાસ્તા કર્યા મન મૂકીને વાતો કરી ફ્રેન્ડ્સ બન્યા અલબત્ત ફેસબુક પર અને હવે એક રિક્ષામાં બેસતા પણ સંકોચ થાય છે સારા થવાની પણ એક હદ હોય હો એક તો રિક્ષાની રાહ જોવાની અને ઉપરથી બંને રિક્ષા ભાડું ખર્ચવાનું ઓકે ઓકે બહુ વધારે પડતી સારપ દેખાડવી પણ સારી નહીં બરાબર રમાકાંત હસતા હસતા ઉર્મિલાની બાજુમાં ગોઠવાઈ ગયો લો તમારી હવેલી આવી ગઈ તમારી સાથે ખૂબ મજા આવી અને આરામથી કંટાળાજનક મુસેફરી ક્યાં પૂરી થઈ તેની ખબર પણ ના પડી દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સમય મળે અને યોગ્ય લાગે તો મેસેજ કરશો તો ગમશે હું પણ મેસેજ કરું તો પ્રોબ્લેમ તો નથી ને તો મળી શકાય કેમ એ તો રામ જાણે ઉર્મિલાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ લો જુઓ તમે વધુ પડતી સારફ દેખાડી કે નહીં મેસેજ કરવા માટે પરમિશન માંગી કે નહીં પરંતુ આ શું હજુ થોડી વાર પહેલાં સુધી તો હસી હસીને વાતો કરતા હતા અને અચાનક ઉદાસ થઈ ગયા બસ આટલા કલાકમાં જ માયા લાગી ગઈ દરરોજ મેસેજ કરીશ બસ બસમાં હસતા હતા એ રીતે હસે જાઓ તમારા ચહેરા પર ઉદાસી સારી લાગતી નથી રિક્ષા ઊભી રહી રમાકાંત ઉતર્યો અને રિક્ષા ઉપડી ત્યાં સુધી બંને આવજો કહેતા હોય એ રીતે હાથ હલાવતા રહ્યા રમાકાંતભાઈના ફ્લેટની ડોરબેલ દબાવી દરવાજો ખુલ્યો આ ભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં થોડીવાર સૂઈ જવું છે કે ફ્રેશ થવું છે સુવું તો નથી ફ્રેશ થઈ જાઉં પછી બેસીએ તારે કામ પર જવાનો સમય થાય એટલે હું જઈશ મોટી બહેનને ત્યાં બ્રશ સ્નાન ચા નાસ્તો બધું થઈ ગયું રમાકાંતભાઈને કામ પર જવાનો સમય થયો એટલે રમાકાંત ચાલ્યો મોટી બહેનને ત્યાં આવી ગયો ભાઈ ભારતીબેન ભાઈની રાહ જોઈ રહ્યા હતા ભાઈ આવે ત્યારે બહેનના હરખની કોઈ સીમા હોતી નથી પગને જાણે પાંખો ભૂટે ભાઈબહેન બેઠા બેડરૂમમાં કોઈ ડિસ્ટર્બ ન કરે ને ભારતીબહેને સૌથી પહેલા બાના ખબર અંતર પૂછ્યા પૂરતો સમય લઈને આવ્યો છે ને હા સાત આઠ દિવસ તો ખરો જ મુસાફરી કેવી રહી પંદર સોળ કલાક જેટલી લાંબી મુસાફરી તો કંટાળી ગયો હોશ નહીં ના આ વખતે સહેજ પણ કંટાળો ના આવે એવો સથવારો મળી ગયો હતો કહેતા બે ચાર ક્ષણ માટે ભાઈના ચહેરા પર છલકી ગયેલી ચમક બહેનની નજરથી છૂપી ન રહી શું વાત છે એવું તે કોણ મળી ગયું કે કાયમ ગંભીર રહેતા મારા ભૈલાના ચહેરા આનંદ દેખાય છે હા થોડું એવું ખરું કહેતો ખરો કોણ હતી ભાઈના ચહેરા પર છલકતી ચમક જોઈ ભારતીબહેને સમજી ગયા કે જરૂર કોઈ છોકરી હશે કોણ હતી ક્યાં નહીં હતી સુંદર તો હશે જ ખરું ને ભારતીબેને હસતા હસતા ભાઈને હળવો ચીમટો ભર્યો બધું એક બેઠકમાં જાણી લેવું છે અમારી વચ્ચે જે કંઈ વાત છે એ મને કેવી લાગી એ બધું જમ્યા પછી આરામથી બેસીને ત્યારે કહું તો નહીં ચાલે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓહ હું પણ કેવું છું હરકમાને હરકમા એ પણ ભૂલી ગઈ કે તને ભાવતા ભોજનિયા બનાવવાના છે જમ્યા પછી ભાઈ બહેન પાછા બેઠા વાતો કરવા વિશે તો તૈયાર જ હતો હવે બોલ કોણ હતી ઉર્મિલા ઉર્મિલા એ પણ રાજકોટ જ રહે છે કઈ રમાકાંતે ઉર્મિલા સાથે થયેલી ઝીણામાં ઝીણી વાત કહી તારી વાત પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે એ સંસ્કારી સમજદાર મળતાવડી અને ઘર સાચવે એવી છે ઉપરાંત એવું પણ લાગે છે કે અનમેરિડ હશે હા એ બધી વાતે સારી લાગે છે ભાઈ ભાભીને ગયાને પૂરા ચાર વરસ થઈ ગયા મેં આ પહેલાં પણ ત્રણ ચાર વખત કહ્યું છે આજે ફરીથી કહ્યું છું આમ એકલા આખી જિંદગી તો કેમ નીકળશે અત્યાર તો બા છે પણ કેટલા વર્ષ એ પછી ઘર ખાવા દોડશે એ કદી વિચાર્યું છે ભારતી બેનના ચહેરા પર ઉદાસી ઉભરાઈ આવી હજી સુધી તો ખાસ કઈ વિચાર્યું નથી પણ લાગે છે કે તારી વાત સાચી છે આમ તો ભારતી બેન રમાકાંત કરતા ચાર વર્ષ મોટા છે પણ નાનપણથી તું કઈને બોલાવવાની આદત છૂટી નથી ભારતી બેનને થોડી રાહત થઈ અને મનોમન બોલ્યા ચાલો ચાર વર્ષે તો ચાર વર્ષ પણ ભાઈ બીજા લગ્ન માટે વિચારવા તૈયાર તો થયો વિચારશે તો લગ્ન પણ થશે ઉર્મિલા તને ગમી ભારતીબહેને સીધો જ સવાલ કર્યો ગમે એવી તો છે પણ મેં કહ્યું તેમ હજુ એમ અમે એકબીજા વિશે ખાસ કંઈ જાણ્યું નથી આટલા કલાક મુક્ત મંત્રી ઘણી વાત કરી છે તો સમય વેડફ્યા વગર પૂછી લેને એકબીજાને મેસેજ તો કરવાના જ છો ને તમે બંને છો ત્યાં સુધીમાં વાત થઈ જાય તો હું પણ એને મળી લઉં અને જોઈ લઉં જોઉં છું ટ્રાય કરું છું બીજા દિવસે સવારમાં જ ઉર્મિલાનો મેસેજ આવ્યો ખાસ કંઈ નહીં સુપ્રભાત જય શ્રી કૃષ્ણ તો સાથે સાથે રમાકાંતના મોટાબહેનના ખબર પૂછ્યા હતા એ સાથે એમની વચ્ચે મેસેજની હારમાળા શરૂ થઈ ત્રણ દિવસ મેસેજથી વાત કરતા રહ્યા ચોથા દિવસે રમાકાંતે વહેલી સવારે મેસેજ કર્યો રૂબરૂ મળી શકાય ઉર્મિલા ઓનલાઈન હતી ચોક્કસ તમે આવો છો કે હું આવું તમે મોટા બેનનું એડ્રેસ મોકલો અને સમય જણાવો આવી જઈશ મારે ખાસ બે વાત પૂછવી છે કે તો ઘરે વાત કરવાની મજા નહીં આવે કદાચ તમને સંકોચ થશે માર્વે મારવે બીચ પર સાંજે પાંચ વાગે આવી શકો તમે જ્યારે અનુકૂળતા હોય ત્યારે હું તો ફ્રી જ છું ભલે તો સાંજે મળીએ રમાકાંત આજે ગોઠવાયેલી મુલાકાતની વાત બેનને કરવા ઉતાવળો હતો એટલે થોડો જલ્દી જલ્દી તૈયાર થઈ પહોંચી ગયા બેનને ઘરે લે વાંચ માસે મેસેજ ઉર્મિલાના જ હશે એટલે તો આટલો ખુશ છે બોલ શું વાત છે આજે સાંજે પાંચ વાગે મારવે બીચ પર મળવા આવવાની છે ઘરે બોલાવી હોત તો હું પણ સારી રીતે મળી લેત ને આમ તો અમે એકબીજા વિશે ઘણું જાણ્યું છે પણ મારે ખાસ બે વાત પૂછવી છે એ માટે જ બોલાવી છે બની શકે કે અહીં તારી હાજરીમાં કદાચ પૂરેપૂરી વાત કહેતા એને સંકોચ થાય લો તો મને જોવા કે મળવા નહીં મળે મળશે ને એક કામ કરીએ તું મારી સાથે આવજે આપણે થોડા પહોંચી જઈશું એ આવે એટલે તું બાંકડા પાછળ બેસી બધી વાત સાંભળશે પછી લાગે કે મળવા જેવું છે તો તું બાંકડા પાછળથી પ્રગટ થજે કંઈ રમાકાંત હશે સાંજે પોણા પાંચ વાગે રમાકાંત અને ભારતીબેન પહોંચી ગયા મારવે બીચ પર ઉર્મિલા આવતી દેખાય એટલે ભારતીબેન બાંકડા પાછળ બેસી ગયા કેમ છો મજામાં મોટીબેન કેમ છે અમે બંને મળીએ એટલે મજામાં જ હોઈએ કે રમાકાંત હસ્યો સાચું કહેજો ખાસ એ વાત પૂછવા જ મને બોલાવી છે કે પછી મળવાની પણ ઈચ્છા થઈ ઉર્મિલા હસી એક પંથ દો કાજ રમાકાંતે પણ હસીને જવાબ આપ્યો ભારતીબેન બંને એની વાત સાંભળી ખુશ હતા શું પૂછ્યું છે મેં કહ્યું છે ને કે જે કંઈ પણ પૂછવું હોય તે બે પૂછી લેવાનું બધું વિચારવાનું નહીં ઓકે તો સીધો મુદ્દા પર આવું તમે બસમાં કહ્યું હતું કે તમને કહેવાતા ભાઈ એ હદે છેતરા છે કે તમને બહેન અને ભાઈ એવા સંબંધનો જરા પણ ગમતા નથી દોસ્તો કહાની આગળ પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ કરી દો એવું શું બની ગયું છે પરિચય આપતી વખતે જ મેં કહ્યું હતું ને કે ઘરમાં હાલ અમે ત્રણ હું પિતાજી અને બાજ છીએ નારી બેન એ સાસરે છે એટલે અમારે ભાઈ નથી ભાઈ ન હોવાનું દુઃખ એક ભાઈ વિહોણી બહેન જ સમજી શકે ભાઈ કોઈ પણ સ્ત્રીની જિંદગીનું એક ખૂબ જ પ્રિય અને જરૂરી પાત્ર છે નાની હતી ત્યાં સુધી તો ભાઈની ખોટ ખૂબ ચાલતી હૃદયમાં ઉમટતો સ્નેહ વાલ કોના પર વરસાવવું એ જ રીતે મારા પર કોણ ભાઈનો સ્નેહ પ્રેમ વરસાવે આવા સ્નેહથી ભીંજાવવાની મજા જ અલગ હોય છે અને જરૂરિયાત પણ હોય છે વરસવાનો પણ એક આનંદ હોય છે તો સાથે સાથે માણસે હૃદયમાં ઉઠતી ઉર્મિઓ પ્રેમ વહાલ આવી બધી લાગણીઓ વરસાવવી જરૂરી હોય છે પણ તેમાં કોઈ તો જોઈએ ને જો માણસ પાસે એવી કોઈ વ્યક્તિ જ ન હોય જેના પર આવી લાગણીઓ વરસાવી શકાય તો માણસ ગુંગળાઈને મરી ગેલાની જેમ જીવે છે ભાઈ ન હોવાનું દુઃખ તો આજે પણ છે પરંતુ પણ વટાવી વીસેક વર્ષની થઈ ત્યારે મનને મનાવી લીધું કે મારા નસીબમાં ભાઈ નહીં હોય દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે બધી જ લાગણીઓ હૃદયમાં ધરવી દીધી રમાકાંત આપણે મનને ગમે તેટલું મનાવીએ કાબૂમાં રાખીએ પણ આવી ધરબાયેલી લાગણીઓ કોઈ નક્કી સમય મરડીને બેઠી થાય છે આજથી પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન લેવાયા જવતલ હોમવાનો સમય થયો પણ જવતળીયો ક્યાં પાંચ પાંચ વર્ષથી ધરબેલી લાગણી આળસ મરડી બેઠી થઈ અને જાણે કે લાંબો સુયો હૃદયમાં ભોકાયો પીડા આંખમાંથી શરીરને ગાલ પર રેલાઈ ચાર પાંચ મિનિટ સુધી જવતલ હોમવા કોઈ ના આવ્યું એટલે દુઃખ થયું કે એક મિનિટ માટે વિચાર આવી ગયો કે ફટ છે આવા ભાઈ વગરની જિંદગીને અને આ લગ્નને એવો પણ વિચાર પણ આવ્યો કે એ લગ્ન વેદીમાં હું પોતે જ હોમાઈ જાઉં એટલામાં મારું દુઃખ સમજી જઈ મારા થનારા પતિના એક ફ્રેન્ડ જવતલ હોમવા આવી ગયા સૂર્ય ઉગતાની સાથે જે રીતે કમળનું ફૂલ સોળ સોળકળાએ ખીલી ઉઠે એ જ રીતે મારું હૃદય કમળ ખીલી ઉઠ્યું લગ્ન પછીની જિંદગીની પહેલી રક્ષાબંધન ધામધૂમથી ઉજવાઈ મારા પતિનો ખૂબ જ અંગત ફ્રેન્ડ હતો એટલે ગમે ત્યારે અમારા ઘરે આવી શકતો એ આવતો ત્યારે અમે ભાઈ બહેન કલાકોના કલાકો આનંદથી વાતો કરતા દોઢ વર્ષ તો બધું બરાબર ચાલ્યું અમારો સંસાર આનંદપૂર્વક વીતી રહ્યો હતો પણ અચાનક મારા પતિનું મન બીજી સુંદરી પર ગયું ચાર છ મહિનામાં તો પોઝિશન એવી થઈ ગઈ કે મારાથી છુટકારો મેળવવા એણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું મારા પતિનું મન બીજે લાગી ગયું છે એ મારો ધર્મનો ભય જાણતો હતો રમાકાંત ગમે તેમ હોય તો પુરુષ આખરે તો પુરુષ જ હોય એક તરફ મારા પતિએ મોં ફેરવી લીધું તો બીજી તરફ ભાઈની આંખ વિકારના સાપોલિયા સળવળવા લાગ્યા અમારી સ્ત્રીઓની સિક્સ સેન્સ ખૂબ જ સતેજ હોય છે હું બધું સમજી ગઈ એટલે ધીમે ધીમે હું એને ઇગ્નોર કરવા લાગી એને આવવાનું ઓછું તો કર્યું પણ બંધ ન કર્યું એક દિવસ હું બેડરૂમમાં ડબલ બેડ પર પડી પડી આરામથી નોવલ વાંચતી હતી કે એ આવી ચડ્યો સીધો મારા બેડરૂમમાં દોસ્તો કાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હું સજાગ થઈ ગઈ એને ખંદુ હસીને સીધો મારો હાથ પકડ્યો હું હાથ છોડાવવા લાગી એટલામાં કોણ જાણે ક્યાંથી મારો પતિ આવી ચડ્યો મેં દયા હમણી નજરે મને અવસ્કોરથી બચાવવા તેની સામે જોયું પણ એ નફટ એમ જ ઊભો રહી મરક મરક હસવા લાગ્યો એટલો જ નહીં એને વિડીયો શૂટિંગ શરૂ કર્યું મેં ખૂબ ધરમ પછાડા કર્યા પણ આખરે મને પિંખીને જંપ્યો અને મારા પતિ સામે હસતા હસતા જોઈએ રવાના થયો હું બધું સમજી ગઈ આ એ બંનેની પરી પ્લાન હતો મારા પતિને છુટકારો મેળવવા કોઈ મોટું બહાનું જોઈતું હતું તો એ મેળવીને જ રહ્યો હજુ તો હું મારી જાતને સંભાળી પણ શકી ન હતી કે એને ડાયવોસ પેપર મારી સામે મૂક્યા મેં ખૂબ કાકલુદી કરી પણ એ

અને તેને શૂટિંગ કરેલ વિડિયો એ દુરુપયોગ ન કરી શકે માટે એનો મોબાઈલ એ જ વખતે મને મને આપી આપી દેવાની કરી ત્યારથી પતિ શબ્દ પર પણ નફરત થઈ ગઈ એક શ્વાસે રામ કહાણી કઈ ઉર્મિલાએ ડુસકું મૂક્યું અશ્રુ એના ગાલ ધોવા લાગ્યા બાંકડા પાછળ બેઠેલા બારતી બેનની આંખમાં પાણી આવી ગયા ઉર્મિલાએ પોતાની સાથે જે તહ્યું એ શબ્દ કહ્યું એટલે રમાકાંતના ચહેરા પર કેવા ભાવ આવ્યા છે ઉર્મિલાને કેવા શબ્દોથી એને કઈ રીતે આશ્વાસન આપે છે જોવા ભારતીબેન બાંકડા પાછળ ઊભા રહી ગયા ઉર્મિલા હું તમારું દુઃખ સમજી શકું છું કહેતા રમાકાંતની જાણે અજાણે ઉર્મિલાના હાથ પર હાથ મુકાઈ ગયો બીજી જ મિનિટે એને ભૂલ સમજાઈ અને હાથ હટાવ્યો સોરી ઉર્મિલા લાગણીમાં વહીને મારાથી ભૂલ થઈ ગઈ નો પ્રોબ્લેમ માણસને કોઈની વાત સાંભળી ખરેખર દુઃખ થયું હોય તો જ આ રીતે આશ્વાસન આપે બાકી તો ઠીક છે મારા ભાઈ ચહેરા પર દુઃખનું મોહરું ચડાવી ખોખલા શબ્દોથી તો બધા આશ્વાસન આપે સાચી હું તો તમારા જેવા કોઈક જ માણસ તરફથી મળે દોસ્તો કહાની આગળ સંભળાવવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રમાકાંત અને ભારતીબહેનને ઉર્મિલા પ્રત્યે બારોબાર માન થયું તો સાથે સાથે થોડી નિરાશા પણ સાંભળી કે ઉર્મિલાને પતિ શબ્દ પર આટલી નફરત છે તો હવે એની સામે રમાકાંત સાથે મેરેજનો પ્રસ્તાવ તો કેવી રીતે મૂકી શકે શકાય રમાકાંત અને એ હદે વર્ત પર થઈ વાત કરી રહ્યા હતા કે એમને બીજે ક્યાંય જોવાની ફુરસદ જ ન હતી તો ભારતીબેનને બાંકડા પાછળ બેસવાની જરૂર ન લાગી ભારતીબેન બાંકડા પાછળ જ એ સાંભળવા અને જોવા માટે ઊભા રહ્યા કે ભાઈ હવે ઉર્મિલાને પોતાની હકીકત જણાવે છે કે નહીં જો જણાવે તો ઉર્મિલાનો પ્રતિભાવ શું છે એમને ઊંડે ઊંડે થોડી આશા હતી કે ઉર્મિલા રમાકાંતને ખૂબ સારો માણસ ગણે છે તો કદાચ રમાકાંતની વીતી ગયેલી મેરિડ ફાઇલ વિશે જાણી ઉર્મિલાની પતિ શબ્દ પ્રત્યેની નફરત દૂર થાય પણ ખરી ગમે તેમ હોય છતાં પણ દરેક સ્ત્રીને સાંસારિક જીવન જીવવાની ઈચ્છા તો હોય જ છે શક્ય છે કે ભલે ઉર્મિલાને પતિ શબ્દ પર બારવું પાર નફરત હોય છતાં પણ તેના મનના ઊંડાણમાં ક્યાં ને ક્યાંક સાંસારિક જીવન જીવવાની ઈચ્છા પણ હશે એવું લાગે તો પ્રસ્તાવ મૂકી શકાય તમે બીજી કઈ વાત જાણવા માંગતા હતા તમારા એક જ જવાબમાં મને બંને સવાલોના જવાબ મળી ગયા જે રીતે મેં તમને અત્યાર સુધી તમારી પાસ્ટ મેરિડ લાઈફ વિશે પૂછ્યું ન હતું તો તમે જણાવી નથી પણ મને લાગે છે કે મારી પણ ફરજ છે કે જણાવવું જોઈએ મારા લગ્ન ચાર વર્ષ પહેલાં સુલક્ષના સાથે થયા હતા એની અને તમારી બંને બાહ્ય અને આંતરિક સુંદરતા ઘણું સામે છે અમારી વૈવાહિક જીવન ખૂબ સારી રીતે સુમેળપૂર્ણ આનંદથી પસાર થઈ રહ્યું હતું પરંતુ કુદરતને અમારો સાથ વધુ સમય માટે મંજૂર નહીં હોય તો લગ્નને હજુ તો માંડ છ મહિના વીત્યા હશે અમે મેરિડ લાઈફના આનંદની માંડ આછી પાતળી ઝલક જોઈ હશે કે એક દિવસ ગેસ સિલિન્ડર ફાટ્યો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર અને સુલક્ષનાની સાથે સાથે મારી જિંદગી બળીને ભસ્મ થઈ ગઈ બસ આટલી જ મારી હકીકત જણાવવાની બાકી હતી ભારતીબેને જોયું તો રમાકાંતની વાત સાંભળી ઉર્મિલા ફક્ત ઓહ તો આપણે બંને એક જ નામના મુસાફિર છીએ કે રમાકાંતના આંસુ રૂચવા લાગી ઉર્મિલા એક વાત પૂછું વાત પૂછવા માટે હજુ પણ પૂછવાની જરૂર લાગે છે ના જરૂર તો લાગતી નથી પણ વાત એવી છે એટલે વળી પાછું વાક્ય અધૂરું છોડ્યું તમારા લેખકોનો આ જ મોટો વાંધો છે જો કે એક રીતે કહીએ તો વાચકને જકડી રાખવા આ સારી ટેવ ગણાય પણ દર વખતે આ ટેવ સારી નહીં ક્યારેક જે કેવું કે પૂછવું હોય તે તરત જ બોલી નખાય નહીં એવું બની શકે કે પછી મોકો જ ન મળે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો ભારતીબેન સમજી ગયા કે ભાઈ ઉર્મિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છે રમાકાંત કયા શબ્દમાં આને કેવી રીતે પ્રસ્તાવ મૂકે છે અને સામે ઉર્મિલાનો જવાબ એનો પ્રતિભાવ શું આવશે એ જોવા તત્પર થઈ ગયા ઉર્મિલા જ્યારે આપણે એક જ નામના મુસાફિર છીએ તો એવું ન બની શકીએ કે એક જ નામમાં ભવસાગર પાર કરી લઈએ એ શક્ય નથી જો તું ઈચ્છે તો આપણે જિંદગીભરના ગાઢ મિત્રો બની શકીએ એકબીજાના સુખ દુઃખ વેચીશું એકબીજાની મુશ્કેલીમાં શક્ય એટલા ભાગીદાર થઈશું તો બે ધડક મારે ઘેર આવી શકીશ મારા માતા પિતાને મારા પર પૂરો ભરોસો છે કે હું કોઈ ખોટું પગલું નહીં ભરું તો ઈચ્છે તો કોઈ સારી સાથીદાર સુધી મેરેજ કરી લે ઈચ્છે તો શું કામ પરંતુ હું તો કહું છું કે તારે યોગ્ય પાત્ર સુધી મેરેજ કરી લેવા જોઈએ જો રમાકાંત અત્યાર તો તમારા બા છે પરંતુ ઈશ્વર ન કરે અને એમની ગેરહાજરી થાય તો પછી શું અમારી સ્ત્રીઓની પાછલી એકાંકી જિંદગી તો ગમે તેમ પસાર થઈ જાય પરંતુ પુરુષો માટે જ્યારે ઘરમાં કંઈ સ્ત્રી ન હોય ત્યારે પાછલી જિંદગી ખૂબ જ કષ્ટદાયક બની જાય છે એક તરફ ઉંમરને હિસાબે શરીર સાથ આપતું ન હોય તો બીજી તરફ ઘરમાં કોઈ સ્ત્રી ન હોય એટલે કોઈ કોઈ રસોઈ બનાવવા ન આવે એટલું જ નહીં કચરા પોતા કે બીજા ઘરકામ માટે પણ કોઈ ના આવે માટે હું તો ફરી ફરીને કહું છું તારે મેરેજ કરી લેવા જોઈએ બાકી આપણે સારા મિત્રોથી વધુ આગળ વધી શકીએ તેમ નથી મેરેજ પછી પણ જો તારે વાઈફને કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો આપણી મિત્રતા અકબંધ રહેશે ઉર્મિલાને તમે શબ્દને પણ એ રીતે જાકારો આપી દીધો જાણે કે એને અગઢથી જ રમાકાંતને પોતાના હૃદયમાં ગાઢ મિત્રનું સ્થાન આપી દીધું હોય હવે એ બંને વચ્ચે વાત કરવાનો કોઈ એવો વિષય બાકી નથી જે પોતે સાંભળવાની જરૂર હોય એવું લાગતા ભારતીબેને બંનેની સામે આવી ઊભા રહ્યા દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઉર્મિલા હું ભારતી રમાકાંતની મોટી બહેન ઓ મતલબ કે છુપાઈને અમારી બધી વાત સાંભળતા હતા હે ને મોટીબહેન ઉર્મિલા હસતાં હસતા બોલી શું થાય છુપાવવું પડ્યું ડર હતો કે મારી હાજરીમાં તું મન ખોલીને વાત કરી નહીં શકે ચાલો તો હવે હું નીકળું રસોઈનો સમય થયો છે અને આમ પણ જે જાણવાનું હતું એ જાણી લીધું એટલે મોટી મોટીબહેન તમે મારા વિશે અત્યારે અમારી વચ્ચે થયેલ વાત સિવાય બધું જ જાણો છો હા અમે ભાઈ બેન એકબીજાથી કોઈ વાત છુપાવતા નથી મને રમાકાંતે બધી વાત કરી છે બસ આજની વાત જ જાણવાની બાકી હતી એનો મતલબ કે તમે પણ ઈચ્છતા હતા કે હા ઈચ્છા તો ઘણી હતી ભાઈ છે તો ઈચ્છા તો હોય ને કે કોઈ સારું પાત્ર મળી જાય તો એની જિંદગી સારી રીતે વિચે બીતે પાછલી જિંદગીમાં એક તો સાચો અને સારો સાથીદાર જોઈએ ને હકીકતમાં તો મારા કહેવાથી જેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો તારો જવાબ સાંભળી થોડો અફસોસ થયો પણ દુઃખ નથી થયું હકીકતમાં તારી નિકાલસતા પર ખૂબ માર થયું સાથે સાથે એ પણ સમજાયું કે હું રમાકાંતને બીજા લગ્ન માટે નાકનો ફોર્સ કરતી હતી બીજા લગ્નનો હેતુ તો આખરે એક એવો સાથીદાર મેળવવાનો કે જે સુખ દુઃખમાં સાથ આપે એકબીજાની મુશ્કેલીઓ સમજી દૂર સામનો કરવા ખભે ખભો મિલાવી સાથ આપે સાથીદારને તૂટી પડવાથી બચાવે એ જ કે બીજું કંઈ તારી વાત પરથી લાગ્યું કે તું ખરેખર એવી સાથીદાર બની શકે તેમ છે ભલે તમે બંને જીવનસાથી ન બનો પણ મારા મિત્ર બનીને સાથ નિભાવ છો હવે હું જાઉં તમે આરામથી જ્યાં સુધી સાથે રહેવું હોય ફરવું હોય ત્યાં સુધી ફરો દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હોટલમાં જમવાની ઈચ્છા હોય તો કહી દો તમે જમવામાં રમાકાંતની રાહ ન જોઈએ રમાકાંત જો વધારે મોડું થાય તો ઉર્મિલાને એની બહેનની સોસાયટી સુધી મૂકીને જ ઘરે આવજે એક મિનિટ મોટી બહેન કહીને ઉર્મિલાએ ભારતીબહેનને જતા રોક્યા બાંકડા પરથી ઊભી થઈ મોટી કમસે કમ એક તો સાચા સાથીદારની મારે પણ જરૂર તો હોય જ ને આને કાન ખેંચીને કહેજો કે જિંદગીભર ખાસ મિત્ર તરીકે સાથ નિભાવે કહી રમાકાંત તરફ આંગળી ચીંધી સાંભળ્યું ને ઉર્મિલાએ શું કહ્યું જો એની વાત નથી માની તો ખરેખર જિંદગીમાં પહેલી વખત તારો કાન ખેંચવો પડશે સમજો ભારતીબેન બેન હસતા હસતા બોલ્યા લે મારા ભાઈને વોર્નિંગ આપી દીધી હવે તો ખુશને હવે તો જાઉં ને ભારતીબેન ઉર્મિલાના માથા પર વહાલતી હાથ ફેરવી ચાલ્યા ઘર તરફ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ નવા નવા દરરોજ અમારા વિડીયો જોવા માટે ચેનલને જલ્દી થી સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી